સારું કોઈ ટેકનિકલ કારણે બંધ થઈ ગયું પણ આગળ ચલાવીએ એટલે ધંધાકીય એકમ જે છે એની એનો પ્રકાર કયો કહેવાશે એના વિશેની આપણે વાત કરતા હતા તો કોઈ પણ ધંધાકીય એકમ જે છે તે મૂળભૂત રીતે વ્યક્તિગત હોઈ શકે અને કાં તો કોઈ પણ ધંધાકીય એકમ જે છે તે ભાગીદારી એકમ હોઈ શકે ત્રીજો ધંધાનો પ્રકાર જે છે

એ વ્યક્તિએ બધાનું દેવું માર્કેટમાં પોતાનું ઘર વેચીને પણ પૂરું કરી દેવું પડશે ફરીથી ફરીથી ધંધો ધંધો કરવો પડશે અને પોતે એ કરી શકશે એની શાખ થાય અચ્છા પણ અત્યારના સમયમાં આવું નથી અત્યારના સમયમાં આવું હોતું નથી હવે ધંધાકીય એકમ જે છે એ જયારે ખૂબ જ મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય ખૂબ જ મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય ત્યારે તે પોતાની મૂડી પ્રાપ્ત કરવા માટે શેર બજારનો ઉપયોગ કરી શકે પોતાની મૂડી એટલે લિમિટેડ અને બીજું પ્રાઇવેટ લિમિટેડ બે પ્રકારની કંપનીઓ ભી રહાય છે એક લિમિટેડ કંપની એલ એલઆઈએમઆઇટીડી લિમિટેડ અને પ્રાઇવેટ લિમિટેડ પ્રાઇવેટ કંપનીઓ ભી રાય છે લિમિટેડ કંપની આ આ કંપનીઓની જવાબદારીઓ લિમિટેડ છે એણે જેટલા પૈસા ધંધામાં રોક્યા હોય એટલી જ એની જવાબદારી એણે જો પાંચસો રૂપિયાનો શેર ખરીદ્યો હોય તો એની જવાબદારી પાંચસો રૂપિયાની એ પાંચસો રૂપિયા ગયા એ તો એક કરોડ રૂપિયામાં એની કંપની ઉડી ગઈ તો એક કરોડ રૂપિયા એના ડૂબી ગયા કેવાય એની જવાબદારી કેટલા રૂપિયાની એ જેટલા ધંધામાં રોક્યા હતા એટલા રૂપિયાની તો આ કયા પ્રકારની કયા પ્રકારનો બિઝનેસ કહેવાય છે

શેર બજારની અંદર એ પોતાનું લિસ્ટિંગ કરાવે અને ઘણા બધા વ્યક્તિઓ ઘણા બધા વ્યક્તિઓ આ શેર બજારના માધ્યમ દ્વારા એ કંપનીને ચલાવવા માટે મૂડી પૂરી પાડે એટલે કોઈ શેર પૂરો એટલે કોઈ કોઈ શેર એસએચઆરઈ શેર બજારની અંદર એ મૂકે દાખલા તરીકે કોઈ કંપનીને એક કરોડ રૂપિયા ભેગા કરવા છે એક કરોડ રૂપિયા ભેગા કરવા માટે એ રૂપિયા દસ નો એક એવા દસ નો એક એવા દસ લાખ શેર બહાર ગ્રાહકો દસ દસ રૂપિયા નો શેર ખરીદે તો એની પાસે એક કરોડ રૂપિયા અને ઇશ્યુ કહેવાય પબ્લિક ઇશ્યુ કહેવાય આને શું કહેવામાં આવશે પબ્લિક ઇશ્યુ દ્વારા પણ કંપનીઓ મૂડી ભેગી કરી શકતી હોય અને એમની જવાબદારી પ્રાઇવેટ લિમિટેડ હોય એમની જવાબદારી પ્રાઇવેટ લિમિટેડ હોય એટલે તમે જોયું હશે કે ઘણી બધી કંપનીઓના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ વાપરવામાં આવતો હોય છે અને અને આ દરેકે દરેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ હોય એના શેર હોલ્ડર ભેગા મળીને કોઈ એક વ્યક્તિને એમડી બનાવે એમડી બનાવે મેનેજિંગ ડાયરેક્ટર બનાવે અથવા તો સીઈઓ બનાવે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બનાવે

ફ્લિપકાર્ટ છે ઘણી બધી કંપની એવી છે કે જે ભારતની પણ ઘણી બધી કંપની એવી છે ટાટા છે અથવા તો ઘણી બધી એવી પ્રોડક્ટ ભારતની પણ છે કે જે વિશ્વની અંદર તમામ ધંધો કરે છે તો એ મલ્ટીનેશનલ કંપની કહેવાય કોર્પોરેટ હાઉસિસ કહેવાય કોર્પોરેટ હાઉસિસ કહેવાય તો આ ઘણા બધા કોર્પોરેટ હાઉસિસ અને મલ્ટીનેશનલ કંપનીઓ ધંધાકીય એકમ કહેવામાં આવે છે ધંધાકીય એકમ જ કહેવામાં આ બધાને પણ ધંધાકીય એકમ કહેવામાં આવશે આ ધંધાકીય એકમો સીઈઓ હોય કોઈ એક વ્યક્તિને નિમવામાં આવે કોઈ એક દરેક વ્યક્તિને જુદી જુદી પ્રકારની એની જવાબદારીઓ સોંપવામાં આવે એવા વ્યક્તિઓ દ્વારા ધંધાનું સંચાલન થતું હોય છે પણ એક પેલો શાકભાજીની લારીવાળો છે એ પોતે સીઈઓ છે

મિત્રો જેની પાસેથી આપણે પૈસા ઉછીના લીધા છે તેને લેણદારો કહેવામાં આવશે જેની પાસેથી આપણે પૈસા લીધા છે આપણી જવાબદારી છે કે આપણે એમને આપવાના છે પૈસા આપણી જવાબદારી છે આપણે કોઈની પાસેથી પૈસા લેણદારો બે પ્રકારના હોય લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના લાંબા ગાળાના લેણદારો લાંબા ગાળાના લેણદારો એટલે તમને બે વર્ષ માટે પાંચ વર્ષ માટે એમને પૈસા ધંધો વેપાર કરવા માટે તમને આપ્યા તો એ લેણદારો લાંબા ગાળાના કહેવાશે પણ પંદર દિવસના પંદર દિવસની મુદત માટે તમે કોઈની પાસેથી માલ ખરીદી લાયા તો એ પણ લેણદાર છે પણ એની મુદત કેવી દિવસમાં તમારે એને પૈસા કોઈ પણ રીતે આપી દેવાના છે તમારો માલ વેચાય કે ના ડઝન્ટ મેટર તમારે એ પૈસા એને આપી જ દેવા પડશે તો એ લેણદારો છે લેણદારોને હંમેશા તમારે પૈસા ચૂકવવાના હોય છે એમ યાદ રાખવાનું અને ટેલી ની અંદર એના માટે અંગ્રેજી વાપરવામાં આવે છે શબ્દ વાપરવામાં આવે છે એટલે લેણદારો એ તમારા ધંધાની જવાબદારી છે ધેટ ઇઝ રિસ્પોન્સિબિલિટી ઓફ યોર બિઝનેસ યુનિટ કર્મચારીઓ કર્મચારીઓ એટલે એમ્પ્લોઈઝ એમ્પ્લોયીઝ એટલે કર્મચારીઓ તમારા ધંધા એકમ ધંધા કે એકમની અંદર કોઈ વ્યક્તિને તમે પગારે રાખો કામ કરવા માટે તો એને એમ્પ્લોયી કહેવામાં આવે છે અને તમે એમ્પ્લોયર બનો છો તમે ધંધો તમે ધંધો કરો છો એટલા માટે એમ્પ્લોયર નથી તમે સામેવાળાને નોકરી આપો છો એટલા માટે યુ આર એમ્પ્લોયર અને કોઈ વ્યક્તિ તમારે ત્યાં નોકરી કરે છે તો એ EMPLOYEES કહેવામાં આવે છે એમ્પ્લોઈઝા જુદા જુદા પ્રકારનું કામ કરી શકે વેરા અધિકારીઓ વેરા અધિકારીઓનું કામ એક જ વેરા અધિકારીઓ એ પ્રોપર વેરો ભરાય છે કે નહીં કોઈ દિવસ તમને કંપનીને નુકસાને ના જવું જોઈએ અને કંપની ખોટી રીતે ફસાવી પણ ના જોઈએ એ ધ્યાન રાખીને વેરો ભરવાનું કામ જે છે ત્યાં વેરા અધિકારીઓનું છે એ પછી એ એ બધા ઓડિટર્સ પ્રકારના વ્યક્તિઓ કહેવાય ઓડિટર્સ પ્રકારની વ્યક્તિઓ કહેવાય એ ધંધાકીય એકમની અંદર ખોટો વેરો કંપનીને નુકસાનથી ભરાઈ પણ ના જાય ખોટો વેરો ભરવાથી કંપનીને નુકસાન પણ ના જાય અને કોઈ વ્યક્તિ કંપની કોઈ જેને કહેવાય કે કાયદાકીય અથવા વહીવટી આંટી અંદર ફસાય નહીં એ ધ્યાન રાખવાનું કામ પણ આ વેરા અધિકારીઓ કરતા હોય છે ગ્રાહકો એટલે કસ્ટમર્સ છો ના અવેટમાં તમે સેવા પૂરી પાડો છો તમારા ગ્રાહકો છે એ તમારા ગ્રાહકો છે કસ્ટમર્સ છે ઉદ્યોગ સાહસિક ફોરેન એન્ટરપ્રિન

મોબાઈલ નું સંચાલન કરવા વાળી કંપની છે અને કહેવામાં આવે છે ટેલિફોન રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભારત ની અંદર જેટલા પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે અથવા તો રોડ્સ છે એને રેગ્યુલેટ કરવા માટે એનું નિયમન કરવા માટે NHAI નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એવી એક સંસ્થા બનાવી ઓથોરિટી જેની પાસે જેની પાસે સત્તા છે અને સત્તાનો ઉપયોગ કરીને એને રોડ બનાવવો હોય તો તમારા ખેતરમાં વચ્ચેથી રોડ બનાવી શકે

અ શેર માર્કેટ્સ ની અંદર અથવા તો ભારતના શેર માર્કેટ નેશનલ સ્ટોક એક્સચેન્જ અથવા તો બોમ્બે સ્ટોક બોમ્બે સ્ટોક એક્સચેન્જ ને એ પોતે નિયમન કરવાનું કામ કરે છે ઈરડા રેગ્યુલર ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે જે વીમાનું કામ કરતી હોય એવી કંપનીઓ ઉપર અંકુશ રાખવાનું કામ નિયમનકારી સંસ્થાઓનું કામ છે તો એ ઈરડા છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એવી રીતે ધંધાક ઉપર આવા કંપનીઝ ઉપર પણ એ પોતે

તો આવી વ્યવસાયિક સંસ્થાઓ જે છે એ પણ એને પ્રોફેશનલ બોડીઝ કહેવામાં આવે છે રિસર્ચ એન્ડ એનાલિસિસ અને ગવર્મેન્ટ આ ગવર્મેન્ટ અલ્ટિમેટલી ગવર્મેન્ટ જે છે સરકાર જે છે એ પણ તમારા ધંધાકીય એકમ માટે એક પક્ષકાર છે તમારા ધંધાકીય એકમ હવે પક્ષકારોની વાત કરી મેં તમને હવે પક્ષકારો છે ધંધાકીય એકમના પક્ષકારો છે કયા કયા તો શેર હોલ્ડર્સ એ તમારા ધંધાકીય એકમના પક્ષકારો છે લેણદારો દેવાદારો એ રીતે એમ ગ્રાહકો કસ્ટમર છે ગ્રાહકોને દેવાદારો કહેવામાં આવશે છે દેવાદારો છે નિયમનકારી સંસ્થાઓ રેગ્યુલેટરી રેગ્યુલેટરી ઓથોરિટીઝ વિદેશી સાહસિકો એન્ટરપ્રિન્યોર્સ વ્યવસાયિક બોડી સંસ્થાઓ વિશ્લેષકો અને સરકાર આ બધા જ જે છે એ તમારા માટે પક્ષકારો છે સારું મિત્રો તો ધંધાકીય એકમની અંદર પારિભાષિક શબ્દોની હું તમારી સાથે અત્યારે થોડી વાત કરીશ તો ધંધો જેને કહેવાય કે એટલે શું ધંધો એટલે બિઝનેસ ધંધો એટલે ધંધો એ બે પ્રકારના ધંધા બે પ્રકારના હોઈ શકે બીજા ધંધો એ સેવાની લેવેચ અથવા સેવાના અવેજમાં નાણાંના અવેજમાં સેવા આપવા માટેનો ધંધો ધંધા દુનિયામાં બે પ્રકારના છે ધંધા બે પ્રકારના છે દાખલા તરીકે તમારા ઘરે લગ્નનો પ્રસંગ કરવાનો છે પણ તમને રસોઈ કરતા પાંચસો માણસ ની રસોઈ કરતા આવડતી નથી તો તમે શું કરશો કેટરર્સ નો ઉપયોગ કરશો તો કેટરર્સ શું કરે છે તે સેવા આપે છે કેટરર્સ શું કરે છે સેવા આપે છે પાંચસો માણસો નું રસોડું તૈયાર કરી અને તમને એ પણ આપે અને એ બધા વાસણો લઈએ જાય તમારે ન તો સીધાની માથા કુટ પાંચસો માણસો ક્યારે જમીન જતું એ ખબર ના પડે તો એને શું આપ્યું તમને સેવા આપી કે ભાઈ તમારે જમણવાર કરવો હતો હું જમણવાર માટે અથતી સુધીનું તમામ કામ કરવાની સેવા આપીશ એટલે એને સેવા પણ આપી માલનું ઉત્પાદન પણ કર્યું લાડવા બનાયા એ ખરા દાળ બનાવીએ ખરી અને તમને વેચીએ આપીએ પાછું એ બધું વાળી જોડીને ઘેર પણ લઈ ગયો તો એક બીજા પ્રકારનો ધંધો થયો શેના પ્રકારનો ધંધો થયો સેવા સાથે સંકળાયેલો ધંધો અને બીજો ઉત્પાદન સાથે સંકળાયેલો ધંધો એમેઝોન સેવા આપવાનો ધંધો કરે છે એમેઝોન સેવા આપવાનો તમારા ઘર સુધી વસ્તુ લઈ આપવાનો ધંધો કરે છે પણ ટાટા મોટર્સ તો ટાટા મોટર્સુ સાથે કભી છૂટ ન પાયિકોલ કેટલી સરસ મજાનો કેટલી સરસ મજાનું એનું સ્લોગન છે સરસ મજાનું સ્લોગન છે બ્રિટાનિયા બ્રિટાનિયા કંપની શું કરે છે બિસ્કીટ નું ઉત્પાદન કરે છે વેચે પણ છે અને તમારા સુધી માલ પહોંચાડે પણ છે અસલી મજા બીચો બીચન છે કઈ પ્રોડક્ટ સાથે બ્યુટી પ્રોડક્ટ સાથે પણ સંકળાયેલી કંપની છે એ હેલ્થ પ્રોડક્ટ સાથે પણ સંકળાયેલી કંપની છે અને ધંધાકીય એકમ કાં તો ઉત્પાદન સાથે સંકળાયેલું હોય અને કાં તો સેવાના પેલા સાથે સંકળાયેલું હોય તો હેતુથી કરવામાં આવતી એને ધંધો કહેવામાં આવશે અને આ ધંધો હોય એટલે નાણું તો આવે છે એની અંદર નાણા નાણાકીય વ્યવહાર તો થાય થાય ને થાય જ ટ્રાન્ઝેક્શન વગર કોઈ પણ ધંધો સંભવી શકે નહીં ટ્રાન્ઝેક્શન વગર કોઈ પણ ધંધો સંભવી શકે નહીં એટલે કોઈ પણ ધંધાકીય ઉદ્દેશથી ધંધાકીય વ્યવહાર કરે છે તો ધંધાકીય વ્યવહાર એટલે ધંધાકીય વ્યવહારની અંદર ઘણી બધી વસ્તુ હોઈ શકે ધંધાકીય વ્યવહારની અંદર પણ મૂળભૂત રીતે ધંધાકીય વ્યવહાર એટલે નાણાંના અવેજમાં કાં તો વસ્તુની ખરીદી નાણાના આવેજમાં કાતો વસ્તુનું વેચાણ નાણાના આવેજમાં કાતો સેવાની ખરીદી ખરીદીને સેવાનું વેચાણ એને ધંધાકીય પ્રવૃત્તિ કહેવામાં આવે છે હવે આ નાણાકીય હવે જો તરત જ ઓન ધ સ્પોટ થઈ જતું હોય તમે વસ્તુ વ્યક્તિને આપો ને તમને તરત પૈસા મળી ગયા તો આ જે વ્યવહાર જે થયો તે રોકડ વ્યવહાર થયો આ વ્યવહાર કેવો વ્યવહાર કહેવાય છે રોકડ વ્યવહાર પણ કોઈ વ્યક્તિને તમે નાણા સોરી તમે કોઈ વ્યક્તિને તો તમે તમારી ઉત્પાદન વેચો છો પણ એ વ્યક્તિ એમ કે છે કે ના ભાઈ મને થોડી મુદત આપો મારા પૈસા ને ચૂકવવા માટે તમારી પાસેથી થોડી મુદત જોઈએ છે એનો મતલબ એમ થયો કે વ્યક્તિ પૈસા તો આપવાનો છે પણ થોડી મુદત પછી આપવાનો છે હાલને હાલે પૈસા આપતો નથી એટલા માટે એ વ્યવહાર ઉધાર વ્યવહાર કહેવામાં આવશે એટલા માટે એ વ્યવહાર કેવો વ્યવહાર કહેવામાં આવશે ઉધાર ધંધાકીય વ્યવહાર કહેવામાં આવશે એટલે વ્યવહારો ની બે પદ્ધતિઓ એક નંબર એક રોકડ વ્યવહાર રોકડ ધંધાકીય વ્યવહાર અને બીજો વ્યવહાર જે છે ઉધાર છે ઉધાર ધંધાકીય વ્યવહારની અંદર વસ્તુ અથવા સેવાની આપલે તો થાય છે પણ તમારે લેવાનું શું આવે છે પૈસા મુદત મુદત માટે પૈસા નાણાની ચૂકવણી માટે મુદત પડે છે નાણાની અમુક ચૂકવણી જે તે સમયે પણ થઈ શકે અને અમુક ચૂકવણી પછી પણ થઈ શકે તો આ જે છે તે ઉધાર વ્યવહાર કહેવામાં આવશે બીજો એક શબ્દ જે તમારે હંમેશા તમારા વાપરવો પડશે તો એને એ ધંધાની કેપિટલ છે ધંધો શરૂ કરવા માટે જે કંઈ પણ વસ્તુ એ લાવે એને બધું કેપિટલ કે ધંધો શરૂ કરવા માટે જે કંઈ પણ વસ્તુ આ લાવે રોકે ધંધામાં એ બધું જ એના માટે કેપિટલ બને છે એવી રીતે ધંધાને વેગ આપવા માટે જે કઈ પણ પોતાની પાસેથી અંગત બચતો અથવા તો અંગત પોતાના પૈસા લાવીને ધંધામાં રોકે એને પણ વ્યક્તિની મૂડી મૂડી કહેવામાં આવે છે પણ ધ્યાન આપજો તો જ કહેવાય કે જો એ વ્યક્તિ ધંધાનો માલિક પોતાની પાસેથી લઈને કામ કરતો હોય તો એને મૂડી કહેવામાં આવે છે એટલે અહીંયા સરસ ઉદાહરણ આપ્યા છે દસ હજાર રોકડા છ હજાર નું ફર્નિચર અને આઠ નો માલ લાવીને ધંધો શરૂ કર્યો તો અહીં ધંધાનો માલિક આ બધી વસ્તુઓ લાવે છે

ઉપાડનું સર્જન જે છે જવાબદારી એટલે ધંધાએ ધંધા દ્વારા જ્યારે કોઈ વસ્તુ અથવા માલ ઉધાર ખરીદ્યો હોય તો જે તે વ્યક્તિને તમારે એ વસ્તુ અથવા માલ પરત આપવો પડે અને આ સોરી મારી ભૂલથી મારી ભૂલથી ભૂલવામાં જે વ્યક્તિ વ્યક્તિ અથવા વ્યક્તિ પાસેથી તમે માલ અથવા સેવા ઉધાર લીધી હોય તો તમારે એનું વળતર નાણાંમાં વ્યક્તિને પરત ચૂકવવું પડે તો આ જે વળતર ચૂકવવા માટેની રકમોનો કુલ સરવાળો છે એને લાયબિલિટીસ કહેવામાં આવે છે એને જવાબદારીઓ કહેવામાં આવે છે આ જવાબદારીઓ બે પ્રકારની હોય આંતરિક જવાબદારીઓ અને બાહ્ય જવાબદારીઓ અને એને કાર્યશીલ મૂડીની દ્રષ્ટિ પણ બે જવાબદારીઓ કહેવાય એને એને ચાલુ જવાબદારીઓ અને બિન ચાલુ જવાબદારીઓ એમ એના માટે શબ્દો વાપરવામાં આવે છે લાયબિલિટીઝ કે કરન્ટ લાયબિલિટીઝ એન્ડ ફિક્સ્ડ લાયબિલિટીઝ ફિક્સ્ડ લાયબિલિટીઝ તમારો ધંધો ચાલે કે ના ચાલે તમારે આટલા રૂપિયા જો તમે કોઈની પાસેથી લોન લીધી હોય તો તમારી જવાબદારી બને છે કોઈ વ્યક્તિ પાસેથી 5% ના દરે લોન લીધી હોય તો તમારી જવાબદારી બને છે એ 5% ધંધો તમારો ચાલે કે ના ચાલે તમારે એ 5% તો આપી જ દેવા પડશે એ ધંધો ચાલે કે ના ચાલે તમારે 5% તો તમારા ધંધામાં તમે જે લોન લાવ્યા છો એના માટે ચૂકવવું પડશે તો એને 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 બિન ચાલુ અથવા ફિક્સ્ડ લાયબ્રિટીઝ એમ કહેવામાં આવશે પણ કરંટ લાયબ્રિટીઝ એટલે ભાઈ પંદર દિવસના વાયદાથી તમે ઉધાર માલ લઈ આવ્યા છો પંદર દિવસ પછી તમારે પૈસા પાછા આપી દેવાના છે તો એ કરંટ લાયબ્રિટીઝ ચાલુ જવાબદારીઓ બને છે એટલે એના માટે કરંટ લાયબ્રિટી એટલે એ એવો શબ્દો આપવામાં આવે છે લેણદારો એ તમારા ધંધાની કરંટ લાયબ્રિટીઝ છે લેણદારો કહેવા છે તમારા ધંધા માટે એ લેણદારો કહેવાશે

એને એસેટ્સ કહેવામાં આવે છે બે પ્રકારની મિલકતો હોય ફરીભાજી કરંટ એસેટ્સ અને ચાલુ અથવા અવાસ્તવિક મિલકતો પણ હોય હા ત્રણ પ્રકારની એસેટ્સ હોય બિન ચાલુ મિલકતો ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો તમે મિલકત એટલે શું મિલકત એટલે એવી વસ્તુ અથવા એવા સાધનો કે જે ધંધાને ચલાવવા માટે ખૂબ જ જરૂરી હોય ખૂબ જ એના વગર ધંધો ચાલી શકે નહીં એને એને મિલકતો કહેવામાં આવે છે તમારે કોઈ સરસ મજાનો ધંધો કરવો હોય તો તમારે એના માટે જમીન જોઈએ પ્રોડક્શન કરવું હોય તો એના માટે જમીન જોઈએ યંત્રો તમારી પાસે જોઈએ હાથ ઓજારો જોઈએ તમારી પાસે પૈસા જોઈએ કાચો માલ જોઈએ આ બધું જ જે છે તે મિલકત કહેવામાં આવે છે મિલકત કહેવામાં આવે છે કે તમે ધંધાની અંદર ધંધાને ચલાવવા માટે શું ખરીદ્યું જમીન લીધી ભાઈ જમીન તો એ જમીન જે છે તમારા માટે મિલકત છે તમે ધંધા ને ચલાવવા માટે ઉત્પાદન કરવા માટે યંત્ર ખરીદ્યા તો યંત્ર તમારા માટે શું છે ભાઈ એ તમારા માટે એ મિલકત છે તમે જમીન લીધી હતી એના ઉપર શેડ બનાવ્યો તો એ તમારી મિલકત છે એ એ એ શેડ બના પછી તમે કાચો માલ લાયા તો એ તમારી 15 દિવસના ઉધારી ઉપર કાચો માલ લઈ આયા તો એ એ એ તમારી મિલકત છે કાચો માલ એ તમારી મિલકત છે બરોબર છે તો મિલકતો જે છે તે બે પ્રકારની હોઈ શકે અરે ત્રણ પ્રકારની હોઈ શકે ચાલુ મિલકતો સ્થિર મિલકતો અને અવાસ્તવિક મિલકતો ચાલુ મિલકતો એટલે અત્યારે હાલ મિલકત તરીકે છે પછી એનું કન્વર્ઝન થઈ જવાનું છે રોકડમાં એ તો એ એ બધી ચાલુ મિલકતો છે નિશ્ચિત 15 દિવસના સમયગાળામાં 20 દિવસના મહિનાના અંદર એનું રૂપાંતર થઈ જવાનું છે રોકડમાં તો એને ચાલુ મિલકતો કહેવામાં આવશે સ્થિર મિલકતો સ્થિર મિલકતો જ્યાં સુધી ધંધો બંધ થતો નથી ત્યાં સુધી સ્થિર રહે છે અથવા તો એમ કહી શકાય કે એને ખસેડી શકાતી નથી તમારો ધંધો અહીંયા સરસ ચાલે છે તમારી તમે અહીંયા જમીન કરી દેલી છે તમારો ધંધો અહીંયા સરસ ચાલે છે પણ તમે એમ કહી શકો ના મારા બધું જમીન ઉઠાઈને અમેરિકા લઈ જવી છે બી બીમારે અમેરિકામાં ધંધો કરવો તો હું અહીંયાથી જમીન ઉઠાઈને અમેરિકા લઈ જવું એવું ના થઈ શકે તો આ જે આ જે તમે નથી લઈ જઈ શકતા એવી વસ્તુઓને સ્થિર મિલકતો કહેવામાં આવે છે યંત્રો તમે લઈ જઈ શકો બીજે ઠેકાણે તમે એનું ઇન્સ્ટોલેશન ફરીથી કરી શકો તો એ અસ્થિર મિલકતો છે એટલે ચલન એટલે એ ચલિત છે કે નહીં એટલે એ મિલકતો સ્થિર છે કે નહીં એના આધારે પણ એના બે વિભાગો પાડવામાં આવે છે. ચલિત મિલકતો, અચલ મિલકતો અને ચલ મિલકતો અને અચલ મિલકતો. સ્થિર મિલકતો અને ચાલુ મિલકતો. જો આ જે છે અવાસ્તવિક મિલકતો. અવાસ્તવિક મિલકતો એટલે જે દેખાય નહીં છતાં પણ મિલકત તો છે. તો દેખાય નહીં એવી મિલકતો કઈ કહેવાય ભાઈ? અદ્રશ્ય મિલકતો કઈ કહેવાય? તો પેટન્ટ, કોપીરાઈટ. દાખલા તરીકે, દાખલા તરીકે ગ્રેહામ બેલ છે એને ટેલિફોનની શોધ કરી ગ્રેહામબેલે શે ની શોધ કરી બી ટેલિફોનની શોધ કરી તો આ વિશ્વની અંદર જેટલા ટેલિફોન દુનિયામાં નવા બનતા હશે એ દરેકે દરેક બનતા ટેલિફોન કોઈક રકમની કરવામાં આવતી હશે એ હશે કે નહીં હોય કે એના એના વારસદારોને કરવામાં આવતી હશે પણ કરવામાં આવતી હશે કારણ દાખલા તરીકે તમે કોઈ પિક્ચર સપોઝ કે કોઈ તમે પિક્ચર નવું બનાવ્યું કોને બનાવ્યું તો ચલો ભાઈ બાહુબલી પિક્ચર બન્યું તો બાહુબલી પાસેથી બનાવનાર બનાવ્યું કોને ભાઈ તો એ બનાવનાર વ્યક્તિ પાસેથી રાજા એ બનાવ્યું તો એની પાસેથી તમે બધા હક્કો ખરીદી લીધા હવે એ વસ્તુ બનાવ્યા પછી એ ટી રાજાની રહી નહીં એ એની વસ્તુ રહી નહીં તમે હક્કો ખરીદી લીધા એટલે હવે જે કઈ પણ પૈસા મળશે એ બના પાસેથી ખરીદી વખત બાહુબલી પિક્ચર તમારા હાથમાં આવી ગયું હવે તમે એને બસો કરોડ ની અંદર તમે વેચો કે પચાસ કરોડ ની એને વેચો એને કોઈ માથાકુટ નહીં એ તો સારો કરોડ લઈને ઘેર જતું રહ્યું હવે તમારે પિક્ચર લોકોને બતાવી બતાવીને બતાવી બતાવીને વધારે ને વધારે બતાવી બતાવીને તમારે એની અંદરથી

તમારી પાસે અધિકાર છે એ અદ્રશ્ય મિલકત છે અને એને પેટન્ટ્સ અને કોપીરાઈટ કહેવામાં આવે છે એટલે ચાલુ મિલકતો જે છે એ પ્રવાહી મિલકતો એનું કન્વર્ઝન થતું હોય એટલા માટે એને અચ્છા એને મિલકતો અવાસ્તવિક મિલકતો કહેવામાં આવે રિસિપ્ટ આવકો ઇન્કમ પણ કહેવામાં આવે અને રીતે એક્સપેન્સીસ એટલે ખર્ચ ધંધાકીય એકમની ધંધાકીય એકમની રોજબરોજની પ્રવૃત્તિઓને કરવા માટે જે કંઈ પણ ખર્ચ કરવામાં આવે તેને એક્સપેન્સીસ કહેવામાં આવે અને આ એક્સપેન્સીસ લાંબા ગાળાના પણ હોઈ શકે ટૂંકા ગાળાના હોઈ શકે ફિક્સ્ડ એક્સપેન્સીસ પણ હોઈ શકે અને એને લિક્વિડ એક્સપેન્સીસ પણ હોઈ શકે લિક્વિડ એ રીતે આવકો પણ એ રીતે હોઈ શકે મહેસૂલી આવકો અને મૂડી આવકો મહેસૂલી આવકો અને મૂડી આવકો રેવન્યુ ઇન્કમ છે દરરોજ દર દરરોજ ધંધો કરો તમે દરરોજ કોઈ વ્યક્તિને માલ વેચો કોઈ વસ્તુ અથવા વેચો તો એને તમને અમુક ટકામાં તમને પૈસા પ્રાપ્ત થવાના જ છે તો આવી જે આવકો છે એને મૂડી આવક અરે સોરી મહેસૂલી આવકો અને રેવન્યુ રિસીપ્ટ રેવન્યુ ઇન્કમ કહેવામાં આવે છે ખર્ચા પણ એ રીતે મેં તમને કીધું બે પ્રકારના હોય મૂડી ખર્ચા અને મહેસૂલી ખર્ચા વારંવાર કરવા પડે એનો કોઈ ઉદ્દેશ ના હોય છતાં પણ એ ખર્ચો કરવો પડે દાખલા તરીકે કોઈ ગ્રાહક તમારે ત્યાં આવ્યો પછી તમે એને એ ગ્રાહકને સંતોષ આપવા માટે એ ગ્રાહકને જરા તમારાથી આકર્ષાય એટલા માટે તમે એને સરસ મજાના કોલ્ડ્રિંક્સ પીવડાવ્યા તો આ કોલ્ડ્રીસ આવ્યા એનો ફાયદો તમને તરત ને તરત પ્રાપ્ત થવાનો નથી પણ એ કોલ્ડ વ્યક્તિ તમારે ત્યાં વધારે ને વધારે આવતો જશે તમારે સાથે વધારે ને વધારે ધંધો કરતો જશે તો તમને વધારે ને વધારે નફો પ્રાપ્ત થશે તો આપણા ખર્ચા જે છે એ એ મહેસૂલી ખર્ચાઓ છે પ્રસારિત ખર્ચાઓ મહેસૂલી ખર્ચા અને પ્રસારિત ખર્ચાઓ એટલે અહીંયા બધા જુદા જુદા પ્રકારના નામ પણ તમને લખીને બતાવ્યા છે કે મહેસૂલી ખર્ચા એટલે કોને કહે ને કે મહેસૂલી ખર્ચા કહેવાય

નથી એવું નહીં કે એને તો પગાર આપવો જ પડશે નો ખર્ચો ટેલિફોન વાળા એમ નહીં કે આજે તમારે ત્યાં નથી આવ્યો એટલે અમે ટેલિફોન બંધ કરી દઈએ છીએ એમ નહીં ચાલે એ એ તો ખર્ચો જ પડે તો આવા ખર્ચાઓ જે છે કે જે તમારો ધંધો થાય કે ના થાય પૈસાનું રોટેશન થાય કે ના થાય તમારે એ ખર્ચાઓ ચૂકવવા જ પડે એને મહેસૂલી ખર્ચાઓ કહેવામાં આવે છે દુકાનનું ભાડું ચડતું જ જાય ધંધો થાય કે ના થાય એની સાથે કોઈ લેવા દેવા નહીં વીસ હજાર રૂપિયા દુકાનનું ભાડે રાખી હોય તો તમારે આપી જ દેવા પડે એવી રીતે પ્રસારિત ખર્ચાઓ એવા ખર્ચાઓ છે કે જે લાંબા ગાળા સુધી તમારા ધંધાને ફાયદો પહોંચાડતા હોય છે લાંબા ગાળા સુધી તમારા ધંધાને ફાયદો એ પહોંચાડતા હોય એવા ખર્ચાઓને પ્રસારિત ખર્ચાઓ કહેવામાં આવે દાખલા તરીકે એમ તમે ધંધાના તમે દુકાન તમારી મસ્ત દુકાન ખોલી છે પણ એ દુકાનના ઉપર તડકો આવે છે તો તમે શેડ બનાવ્યો તો આ શેડ બનાવ્યો એ ખર્ચો તમારો પ્રસારિત ખર્ચો કહેવાય કારણ કે શેડ કઈ એક દિવસમાં તૂટીને નીચે પડી જવાનો નથી અને કોઈ એક જ ગ્રાહકને ફાયદો આપવાનો એક જ દિવસનો ફાયદો નથી પંદર વર્ષ સુધી જ્યાં સુધી એ શેડ બચશે ત્યાં સુધી એનો ફાયદો તમને પ્રાપ્ત થવાનો છે બધા ખર્ચાઓ 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 કેવા કહેવાય કહેવાય ઓકે અને આ ખર્ચ અચ્છા આ નફો સરસ બહુ સરસ શબ્દ છે નફો અને નુકસાન નફો એટલે શું ભાઈ આપણે બધા અમુક વખતે એવું સમજીએ છીએ ને કે જેટલું વેચાણ કરીએ ને એટલું નફો થાય ના વેચાણ કરીએ એના પ્રમાણમાં નફો થાય નફો એટલે શું આવક કરતા ખર્ચનો વધારો એને નફો કહેવાય અને ખર્ચ કરતા આવકનો વધારો મારી ભૂલતી ખર્ચ કરતા આવકનો વધારો એને નફો કહેવાય અને આવક કરતા ખર્ચનો વધારો એને નુકસાન કહેવાય એના માટે પ્રોફિટ એન્ડ લોસ શબ્દ છે પ્રોફિટ એટલે નફો અને નુકસાન એટલે લોસ લાભ એટલે ગેઇન ખરીદી કોઈ વ્યક્તિ તમારી પાસેથી માલ લઈ જાય એને એ વ્યક્તિની ખરીદી કહેવાય બરોબર ધ્યાન આપજો તમે ક્યાંથી માલ લઈ આવો એને તમારી ખરીદી કહેવાય બરોબર ખૂબ જ અગત્યના છે તમે ખરીદી કરી એટલે એનો મતલબ એવો થયો કે તમે કોઈની પાસેથી માલ લાયા અને તમે વેચાણ કર્યું એટલે એનો મતલબ એવો થયો કે તમે કોઈને માલ વેચ્યો અને એના અવેજમાં તમને પૈસા મળ્યા એટલે મિત્રો હંમેશા ધ્યાન રાખજો બરોબર ધ્યાન રાખજો

એટલે એવા વ્યક્તિઓના ખાતાઓનો સરવાળો કે જે તમારી પાસેથી ઉધારમાં લઈ ગયા છે તમારે તમને તમારે એમની પાસેથી પૈસા લેવાના છે અને દેવાદારો ચૂકવવાના છે એ એ બધા લેણદારો બને હુંડી દેવી હુંડી અહીંયા અહીંયા હુંડી શબ્દ બહુ પ્રચલિત છે આપણા ગુજરાતીમાં નરસિંહ મહેતાએ લખી હતી હુંડી પેલી એ કે ભાઈ હુંડી એટલે શું એક પ્રકારનું ટ્રાવેલર્સ ચેક છે તમે એક શહેરમાંથી બીજા શહેરમાં જતા હો એ વખતે તમારી પાસે તમારે પૈસાનું જોખમ લઈને જવાની જરૂર નહીં અહીંયા જે શેઠ બેઠા હોય એ લખ્યા ભે કે ભાઈ આવેલા ભાઈને પાંચ હજાર રૂપિયા આપજો એમનો સિક્રેટ કોડ હોય પાછો એ સિક્રેટ કોડ તમે ત્યાં જઈને બતાવો એટલે તમને તરત પાંચ હજાર રૂપિયા પેલા શેરમાં અહીંયા બેઠા બેઠા મળી જાય તો આ જે છે એ એક પ્રકારની હુંડી છે એ નોટ છે કે જેના દ્વારા તમને પૈસા પ્રાપ્ત થાય છે અથવા તમારે પૈસા ચૂકવવા પડે છે તો આવા આવી પછી આવી પછી છે ને એને લેણી હુંડી અને દેવી હુંડી એમ કહેવામાં આવે છે દેવી હુંડી અને લેવી હુંડી એમ કહેવામાં આવે છે બિલ્સ પેબલ અને બિલ્સ રિસીવેબલ્સ બિલ્સ રિસીવેબલ્સ અને બિલ પેબલ્સ તો દેવું છે અચ્છા વાઉચર શબ્દ ખૂબ અગત્યનો છે મિત્રો વાઉચર એટલે એવો દસ્તાવેજ કે જેના આધારે જે તે વ્યવહારનું તમને પ્રૂફ મળે છે એવો દસ્તાવેજ એટલા માટે એને વાઉચર કહેવામાં આવે છે તમે કોઈ પેમેન્ટ કર્યું હોય તો પેમેન્ટ દસ્તાવેજ પેમેન્ટ વાઉચર હોય તમે કોઈની પાસે ખરીદી કરી હોય તો પરચેસ વાઉચર હોય તમે કોઈની પાસે કોઈને માલ વેચ્યો હોય તો એનું વાઉચર હોય તો આ બધા જે છે તે વાઉચર્સ છે તે બધા જુદા જુદા પ્રકારના વાઉચર્સ એટલે કે તમે જે આર્થિક વ્યવહાર કર્યો છે તે વ્યવહારનો લેખિત પુરાવો એનું દસ્તાવેજ એટલે એને વાઉચર્સ કહેવામાં આવે છે મિત્રો એક બીજો શબ્દ છે વટાવ વટાવ એટલે ડિસ્કાઉન્ટ હા તમે અમુક વખતે કમિશન કમિશન અને વટાવ બે અલગ અલગ વસ્તુ છે એટલે કોઈ વ્યક્તિ તમારા માટે મિલકત વેચી આપે અથવા ખરીદી આપે તો એને તમે એક ટકો માટે કામ કરે છે એના માટે એને તમે એને કમિશન આપો છો પણ વટાવ એટલે ભાઈ તમે વટાવ એટલે અમુક વખત એ ખબર તમને કોઈ મોલ હોય અથવા તો એની અંદર જે છે ને એને બોર્ડ મારેલું હોય કે દસ ટકા તમને એનો

રથયાત્રાના દિવસે જો તમે ખરીદવા આવશો તો તમને અમે ઓછી કિંમતે વસ્તુ વેચીશું તો એ રોકડ વટાવ કહેવાય પણ અમુક તમે તમારો માલ કોઈ વટાવી આગળ ધંધો કરવા લઈ જતો હોય તો તમને જે કંઈ પણ મળે છે ટકાવારી એના કરતાં ઓછી ટકાવારી તમે તમારા માટે રાખો અને કારણ કે વેપારી છે એટલે વધારે માલ જવાનો છે અને એટલા માટે વેપારી વટાવ ટ્રેડ ડિસ્કાઉન્ટ તમે આપો છો અને આ ટ્રેડ ટ્રેડ ડિસ્કાઉન્ટ જે છે

લઈ શકાશે તો તમે ધંધા માટે ઉત્પાદન કરવા માટે આ વર્ષે જે ઉત્પાદન યંત્રના ઉપયોગ દ્વારા કર્યું તો એ યંત્રને એટલો ઘસારો પડેલો હશે આ જે ઘસારો પડે છે આ ડેપ્રિસિએશન પડ્યું છે એ ઘસારાને હિસાબમાં નોંધવાની જે પદ્ધતિ છે એને ડેપ્રિસિએશન ઘસારો કહેવામાં આવે છે ખર્ચ છે તમારા ધંધાનો ખર્ચ છે અને અમુક વખતે અમુક કંપનીઓ જે ખૂબ જ મોટી કિંમતના યંત્રો લઈ આવે તે ઘસારા અનામત પણ ઊભું કરે છે આવું આવું એક પ્રકારનું ભંડોળ ઊભું કરે છે કે જેના દ્વારા એ યંત્ર ફરીથી જ્યારે લેવા જવાનું થાય ત્યારે એની પાસે અમુક નિશ્ચિત રકમ હોય એવું ઘસારા ભંડોળ પણ અમુક કંપનીઓ ઊભી કરે છે તો આ જે છે તે ઘસારાને હિસાબી પદ્ધતિમાં નોંધવાની એક મેથડ છે જેને ઘસારો કહે ઘસારો ડેપ્રિસિએશન કહેવામાં આવે છે દસ ટકા દસ વર્ષ સુધી કોઈ વ્યક્ત કોઈ એક યંત્ર છે દસ હજાર નું લાવ્યા છો દસ વર્ષ સુધી ચાલવાનું છે તો એનો દસ ટકા તમને જેટલા વર્ષો કહેવામાં આવેલા છે વર્ષોના અંતે એ મશીન કદાચ કામ કરવાનું બંધ પણ કરી દે તો પણ તમે એ કમ એ યંત્રનો જે લાભ લીધેલો છે એને તમારા હિસાબી ચોપડાઓમાં બતાવેલો છે તો આ આ ડેપ્રિસિએશન છે અચ્છા સોલ્વન્ટ સદ્ધરતા વ્યક્તિ કોઈના દેવા નિશ્ચિતપણે ચૂકવતો હોય તો સદ્ધર વ્યક્તિ કહેવાય નાદાર અને આ આ આને આના આને ગાલખાટ શબ્દ છે નાદારી નાદારી નોધાવી અમુક વખતે કોઈ વ્યક્તિ ગજા ઉપરાંત નું મૂડી રોકાણ કરી દે અને પછી એને ધંધામાં નુકસાન થાય તો તમને એ પોતાનું દેવું અથવા એ પોતાનું દેવું પાછું ચૂકવવા સક્ષમ હોતો નથી તો એને બજારમાં આવું એમ કહી દીધું કે ભાઈ ના બસ હવે જે થાય એ કરી લો મારી પાસે પૈસા નથી હું આવું રહ્યો તમે જે થાય એ કરી લો તો આવું આવું નથી નથી સામાન્ય રીતે લોકો પણ જાય છે કરી દેતા હોય છે તો એને એને નાદારી નોંધાઈ એમ કેવાય અને આ નાદારી જે છે તમારે એ વ્યક્તિ પાસેથી કેટલા રૂપિયા લેવાના હતા એનું આર્થિક તમને નુકસાન થયું અને આર્થિક નુકસાન જે છે એને ગાલખાત કહેવામાં આવે છે ગાલખાત વસૂલ કરવાની તમારી હવે ક્ષમતા એ વ્યક્તિ પાસેથી જે વેચેલો માલ છે એના અવેજમાં તમને પૈસા મળવાના હતા પણ એ વ્યક્તિએ નાદારી નોધાય બસ બસ હવે આપણી પાસે પૈસા રહ્યા નથી તમે તો એને ગાલખાત કહેવામાં આવે એ જે ગાલખાત જે છે એ નુકસાન એ તમારા ધંધાનું નુકસાન છે અમુક વખતે આવું નુકસાન જે છે વારંવાર થતું હોય તો કોઈ ધંધામાં તો એના માટે ગાલખાત અનામત પણ ઊભી કરવામાં આવે એટલે નુકસાન પડ્યું હોય એ અનામત ની અંદર તમે ધંધામાં કરી શકો અને મિત્રો બહુ જ અગત્યના શબ્દો ત્રણ શબ્દો ડેબિટ ક્રેડિટ ઉધાર અને જમા મૂળભૂત દ્વિનો નામા પદ્ધતિ જે છે એના મૂળ ની અંદર બે શબ્દો રહેલા છે એક ઉધાર અને બીજું જમા ડેબિટ અને ક્રેડિટ પહેલી ની અંદર કોઈ જગ્યાએ ઉધાર શબ્દ નહીં આવે ડીબી શબ્દ આવશે ડીઆર શબ્દ આવશે શબ્દ આવશે અને ખાતું એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચર માં કરીશું ખાતું એટલે શું તો મને આશા છે કે મેં જેટલું સમજાવ્યું તમને ખ્યાલ આવી ગયો